जय सच्चिदानंद। पूछो जय सच्चिदानंद। बातचीत करो। चलो शीतल, आज तू स्टार्ट कर। शीतल हाँ, जय सच्चिदानंद, जय मेशानंद जी। बोलो शीतल। આપણે મને આ દરરોજે સવારે નિશ્ચય નિયમન વિધિ બોલીએ ને, ત્યારે એમાં એવું આવે છે કે જોવા જાણવાનું ચૂકાય તો શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો, અને પ્રમાદવશ અજાગૃતિએ કરીને જોવા જાણવાનું ચૂકાય તો યથાર્થ પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. એ સમજવું છે. આમાં શું સમજ્યા છો અને શું નથી સમજ્યા એ મને કહો પહેલા. હા, એક મિનિટ હું વોલ્યુમ એડજસ્ટ કર. ના, એટલે મને એવું લાગે કે જોવા જાણવાનું ચૂકાવાનું તો બહુ જ ચૂકાય છે દિવસ દરમિયાન, અને શૂટ ઓન સાઇટ ની જાગૃતિ તો હજુ બહુ દૂર લાગે છે. મારા પોતાના માટે કહું છું એટલે. હા, એટલે એ જે જોવા જાણવાનો ભાગ આપણો કાચો પડે છે, શૂટર સાઇડ નો આપણો બધો ભાગ દૂર લાગે છે, એટલે હા, એ ત્યાં ગાડી આપણે સમજવાનું છે કે એક નાનો વ્યવહાર આપણે જોઈએ ને એમાં પછી આખું જોવા જાણવાનું સમજવું પડે, અને એ શૂટર સાઇડ પ્રતિક્રમણ કરવાનું તો એના આધારે સમજવું પડે. હવે જો આપણો કોઈ વ્યવહાર ક્લિયર ના કરીએ તો આપણને કેવી રીતે ખબર પડે કે હું અહીંયા જોવા જાણવાનું ચૂકી ગયો છું, અને ચૂકી ગયો છું તો મારે જે શૂટ એન્ડ સાઇટ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવું છે તો એ કેવી રીતે કરે છે, કેવી રીતે ખબર પડે? એટલે કોઈ આપણું દ્રષ્ટાંત કે દાખલો હોય તો ખબર પડે ને આપણને. શીતલ હા હા બરાબર છે. એટલે પેલી દિવસ દરમિયાન આમ કામ પર જઈએ કે ઘરમાં બધું કામ કરતા હોય, છોકરા સાથે કે ગમે તે, ત્યારે પેલું છૂટાપણું રહેતું નથી ને કે હું આ શીતળ કરે છે ને હું જોઉં છું ને જાણું છું એ. આ છૂટાપણું રહેતું નથી અને આ શીતલ કરે છે. આપણે તો સવારે ઉઠીને 5 વાર આપણે આ નક્કી કરવાનો ભાગ રહે છે. પછી હા દિવસ દરમિયાન જે તમારા રોલ છે એ રોલમાં રહીને વ્યવહાર કરવાનો છે. બરાબર, સવારના નક્કી કરવાનું ને પછી. 5 વાર નક્કી કરવાનું, પછી દિવસ દરમિયાન અલગ અલગ રોલ આવે કે ના આવે કે એક જ આવે રોલ, ના, બહુ બધા આવે. એટલે એ રોલ જ કરવાના છે. સવારે 5 વાર નક્કી કર્યું બરાબર છે, પછી આપણે હા ઉઠવાના કે નહીં ઉઠવાના. હા ઉઠવાના ને. હવે આપણે ઉઠીએ ત્યાર પછી પહેલું આપણે શું કામ કરીએ છીએ? ઉઠીએ ત્યારે પહેલું શું કામ કરીએ છીએ એમ? હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉઠીએ ત્યારે પહેલું આપણે શું કામ કરીએ? નક્કી કરી પછી પછી આપણે ઉઠીએ છીએ, કપડાં માંથી બહાર નીકળીએ છીએ, આપણે તો શું કરીએ છીએ સામાન્ય સંજોગોમાં? સામાન્યમાં એટલે બ્રશ કરવાનું ને એ બધું. હવે બ્રશ જ કરવાનો ને કે પછી ત્યાં આગળ પાછું પેલું આત્માનો બધો ઉપયોગ ગોઠવવાનો કેવી રીતનું છે? બ્રશ નો જ ઉપયોગ જોઈએ તમારે કે બીજો કઈ જોઈએ? ના, બ્રશ નો જ ઉપયોગ જોઈએ. પછી બ્રશ નું પતી જાય પછી શું કરીએ આપણે? પછી ચા બનાવીએ. ચા બનાવીએ, વાત સમજાય ને? તો એ હા, ચા બનાવવાના ઉપયોગ જોયો કે બીજો કઈ ઉપયોગ હોય આપણે? ચા બનાવવાનો ઉપયોગ હવે જોઈએ. ચા બનાવતા હોય અને ચા માં જે નાખવાનું છે એમાં કોઈ વસ્તુ રહી જાય તો આપણો ઉપયોગ ચૂક્યા કહેવાય, પણ ચા તો બરાબર બની હોય તો ઉપયોગ ઉપયોગ ચૂક્યા કહેવાય ખરું? ના, બરાબર છે, ચામાં જ ઉપયોગ હોવો જોઈએ. પ્રમાદ કહેવાય ખરો? ફરી પૂછો. પ્રમાદ કહેવાય ખરો? ચા હા, બરાબર બની હોય તો પછી પ્રમાદ કહેવાય ખરો? ચા બરાબર બનાવી ઉપયોગ પૂર્વક તો પ્રમાદ ના કહેવાય. ના કહેવાય. એ તો બ્રશ કરો છો તો એ દાંત ઉપર જ કરો છો કે પછી તમારા એ કપાળ ઉપર કરો છો બ્રશ? દાંત પર જ. તો પછી એ ઉપયોગ બરાબર જ છે, એમાં ક્યાં પ્રમાદ છે? અને છૂટા પણ બરાબર. કહેવાય.
એટલે તમે છૂટા છો તો અત્યારે બ્રશ કરવાનો અભિનય કરવાનો છો તો એ જ કરો છો કે બીજો કરો છો? ના, એ જ કરીએ છીએ. પછી એ બ્રશ નો આખો યોગ પૂરો થઈ ગયો, અભિનય પૂરો થયો, એટલે હવે ચા બનાવો છો તો ચા જ બનાવો છો કે બીજું કઈ કરો છો? ચા જ બનાવે છે. હવે ચા બગડે તો ત્યાં ખબર પડે કે ભાઈ આપણે પ્રમાદ એટલે અટકી ગયા છો, કોઈ ઠેકાણે આપણે અટકી ગયા છે. વાત સમજાય કે ના સમજાય? પણ ચા બને છે, સરસ બને છે. હા, વાત સમજાય ને? તો ઉપયોગ જ કહેવાય, છૂટા પણ જ કહેવાય. બરાબર, વાત સમજાય ને? હવે એ બ્રશ કરે છે અને પછી ચા બનાવવાની હોય છે તો આખો બ્રશ નો આખો રોલ પૂરો થઈ જાય છે. હવે ચા બનાવી તો ચા બની ગયા પછી રોલ પૂરો થઈ જાય, પછી શું કરીએ આપણે? પછી વિધિ કરવા બેસવાના. વિધિ કરીએ તો હવે ચા ના યોગમાં અને બ્રશ ના યોગ આપણે કરીએ છીએ અને પૂરો થઈ ગયો, ભાઈ વિધિ માં ચા અને બ્રશ ડિસ્ટર્બ કરે છે આપણને? ના, નથી કરતું. તો આને છૂટાપણું કહેવાય. તો હવે તારી સમજણમાં છૂટાપણું એટલે શું કહેવા માંગે છે? હા, એટલે મારી સમજણમાં એવું હતું કે કરતી વખતે મને ખ્યાલ નથી રહેતો કે આ શીતલ બ્રશ કરે છે ને હું શુદ્ધાત્મા છું, એટલે એમાં ચૂકાઈ ગયું લાગતું હતું મને. ના, આ તમે એક રોલ કર્યા પછી તરત જ બીજો રોલ કરો છો, બીજો રોલ કર્યા પછી તરત જ ત્રીજો કરો છો, ત્રીજો કર્યા પછી તરત ચોથો કરો છો. જો છૂટા હોય તો જ કરી શકો ને, કે બંધાયેલા તો કરી શકો? ના, છૂટા હોય તો જ એક પછી એક બધા થાય. સામાન્ય સંજોગોમાં આપણા રોલ બધા બરાબર થાય છે કે કાચા પાકા થાય છે? સામાન્ય સંજોગોમાં બધા બરાબર થાય છે. આ બરાબર થયું એટલે એ વ્યવહાર એવું બતાવે કે તમે છૂટા છો. કડી બાંધી દીધી છે સાંકળ, એટલે કેદીને સાંકળ બાંધી દે કે ના બાંધી દે? હા, બાંધી દે. હવે તમે બ્રશ કરી શકો ખરા? ના. તો ચા બનાવી શકો ખરા? ના. આ સમજાય ને? તો છૂટા છે તો બ્રશ કરી શકો છો કે બંધા છો માટે બ્રશ કરી શકો છો? ના, છૂટા છે તો જ કરી શકાય. તો આ છૂટાની પરિભાષા આખી આવી રીતની છે. બરાબર, તમારા ડે ટુ ડે લાઈફ ના વ્યવહારો થાય છે એટલે કઈ આત્મા ચૂકાતો નથી. બરાબર, જોવા જાણવા પણ ચૂકાતું નથી, તમે પ્રમાદ થતો નથી. પણ એવું કરું કે આપણે આ જે વાક્ય છે એમાં જોવા જાણવા પણ આપણી પરિકલ્પના છે. વિતરાગો જે જોવા જાણવાની વાત કરે છે અને આપણે જે સમજીએ છીએ એ બે જુદું પડે છે. ઓ, બરાબર. પ્રમાદની પરિભાષા વિતરાગો જે આપે છે અને આપણે પ્રમાદની પરિભાષામાં આખું ઇમેજિંગ છે. રોનક, બરાબર લાગે છે? હા. જોવા જાણવાપણું ને છૂટાપણું ખ્યાલ આવે કે ના આવ્યો? એટલે કરેક્ટનેસ એવી રીતે લઈએ કે જો તમારું કામ સંપૂર્ણપણે સક્સેસ ગયું તો તમે એમાં તમારો ઉપયોગ બરાબર હતો, અને જો કંઈક ખોટું પડ્યું તો એમાં ઉપયોગ તમે ચૂક્યા. એટલે એ જે જોવા જાણવા પણ ચૂક્યા છો. આ સમજાય ને? એ તો જે પ્રમાદ એટલે અટકી જાઓ છો તમે. તમારે નદીના પ્રવાહના જેમ વહેતા થયા તમે, એટલે ક્યાંથી અટકી જાવ તમને, તો એને પ્રમાદ કહેવાય. તમારે ઈ સમજાવજો ને, અટકી ગયા એટલે પ્રમાદ કહેવાય. આપણે કોઈ માન આપે છે તો આપણે આપણે વેતા રહીએ છે કે અટકી જઈએ છે? આપણે વેતા રહીએ. કોઈ માન આપે તો અટકી જઈએ. ગમે કે ના ગમે માન? બહુ ગમે. માન ના ગમે આમ અટકી ગયા. દાદા મળ્યા પછી તો આપણે વેતા જઈએ ને? એવું નથી, એ ચારિત્ર માં માને ગમે અને અપમાન ના ગમે તમારે, એટલે ત્યાં ગાડી ત્યાં જોવા જાણવા પણ ઉપયોગ મૂકવો પડે. વાત સમજાય ને? નિશ્ચયની પરિભાષામાં બરાબર છે કે માન અપમાન હવે અડે નડે નહીં, પણ
વ્યવહારનો ભાગ હવે બાકી રહ્યો કે ના રહ્યો? હા, ત્યાં તમારે દાદાએ જે દ્રષ્ટિ આપી છે, દ્રષ્ટિનો ઉપયોગ કરો એટલે જોવા જાણવા પણ ખુલ્લું થાય. હા, એટલે જયારે માન આપતું હોય ત્યારે આપણને ગમે નહીં, અને અપમાન આપતું હોય એ ગમે, તો પછી નું મતલબ એમ કે ભાઈ આપણે વેતા રહીએ વ્યવહારમાં. નદીના પ્રવાહના જેમ ના રહ્યા તમે, સમજાય ને? હવે એ એ અટકી ગયા તો અટકણ કાઢી નાખો, એટલે તમે નદીના પ્રવાહના જેમ વેતા એટલે પ્રમાદ માંથી બહાર નીકળી ગયા. કે કોનું માન, કોને અપમાન કરે છે, કોને માન આપે છે, તો કે નહીં લે છે, તું કોણ છું, તો કે શુદ્ધ આત્મા છું, એટલે માન અપમાન ના ભાગ માંથી એ જે અટકતા હતા એ નીકળી ગયા. બરાબર, સમજાય કે ના સમજાય? આવી રીતે છે. એટલે પ્રમાદ, એટલે ઉત્તમ સ્વામી ને ભગવાન મહાવીર કહેતા કે એક સમય નો પણ પ્રમાદ ના કરતો, એટલે અટકતો નહીં તું. પણ આપણે ક્યાંય ક્યાં નાના મોટા વ્યવહારોમાં અટકી જઈએ છીએ. ત્યાં ઘડી દાદાએ જે દ્રષ્ટિ આપી છે એ આપણે દ્રષ્ટિનો ઉપયોગ કરતા નથી, અને નિલેશ ની દ્રષ્ટિનો ઉપયોગ થાય છે. નિલેશ વાત સમજાય કે ના સમજાય ને? એ નિલેશ ની દ્રષ્ટિ ત્યાં ઘડી બરાબર કરવાની રહે તમારે, એટલે થઈ ગઈ, એટલે પ્રમાદ ના ભાગ માંથી નીકળી ગયા. એટલે આપણે એ વખતે મનમાં કહી દઈએ કે ભાઈ સાચવ જો, આ માન આવ્યું કે અપમાન આવ્યું. એટલે ના, એવું કશું આપણે નથી બોલવાનું. આજે માન આપે છે તો નિલેશ ને આપે છે, અને અપમાન કરે છે નિલેશ ને, અને હું આ બે વસ્તુ થી જુદો એવો શુદ્ધ આત્મા છું. એટલે તમારું દર્શન અને જ્ઞાન ક્લિયર થયું, એટલે તમને જે સમજાવ્યું એ આ ઉદય કર્મમાં વપરાયું જ્ઞાન. હા, એટલે એનો ભાગાકાર થયો, અજ્ઞાનનો ભાગાકાર થયો અને જ્ઞાનનો ગુણાકાર થયો. એટલે અજ્ઞાનનો ભાગાકાર થયો અને જ્ઞાનનો ગુણાકાર થયો, એટલે જે પ્રમાદનો ભાગ હતો, જે અટકતા હતા, એ અટકણમાંથી તમે બહાર નીકળી ગયા. જે નદીના પ્રવાહના જેમ વહેતા થઈ ગયા, અથવા તો ઘડિયાળનો જે કાંટો છે ને એક અટકણ માંથી બહાર નીકળ્યા, આપણે એક વખત અનુભવ થયો, બીજી વખત આવે સ્પીડ વધતી જાય ને, એ અટકણ માંથી બહાર નીકળે, એટલે બે અટકણ માંથી બહાર નીકળવાની શક્તિ મળે. અટકણ માંથી બહાર નીકળે એટલે ચાર અટકણ માંથી બહાર નીકળવાની શક્તિ તને મને, એમ કરતા કરતા 51 સુધી પહોંચી જાય. પછી તારે કશું વાપરવાનું નહીં, નેચર તને હેલ્પ કર્યા કરે. પછી ક્યાં સુધી પહોંચી ગયા પછી? 51. અચ્છા, એટલે 51 અનુભવ કરવાનો એમ? 51 સુધીનો પ્રયોગ આપણે કરવાનો. 51 થઈ જાય એટલે તું એ કંપનીનો માલિક થઈ ગયો, પછી તારે કોઈ મહેનત મજૂરી નહીં કરવાની. આના મારે તો એક બે વર્ષ ઇન્ડિયામાં આવીને રહેવું પડે. ના ના, એ રજનીભાઈ જો ના, હું સરસ ગોઠિયા તું છું, આ ઇન્ડિયા જ છે ને. હા, તું આવી જા, તું આવી જા, આવી જા. સપોર્ટ કરે છે ને, જોને આટલું સરસ કરે છે ને, બધા મેસેજ મોકલે છે ને, આ બધું કરે છે, સરસ છે. હવે તું ઇન્ડિયામાં આવીશ તો તારે જર્મની નો યોગ નો ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો રહી જશે. પ્રાપ્ત સહયોગ નો સુમેળ સાધીને સંભાળ નિકાલ કરવાનો રહ્યો. હવે જર્મનીમાં હોય અને ઇન્ડિયા ની પાછું આવું એની વાત કરવાની, ઇન્ડિયામાં હોય તો જર્મની ની વાત, એ બધું નહીં કરવાનું આપણે. ગમત કરવું છે, પ્રાપ્ત સહયોગ નો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો રહ્યો. કારણ કે હવે આપણે શુદ્ધાત્મા થયા, અને બાય રિલેટિવ પણ થી મળે છે, એટલે આટલું થઈ ગયું એટલે આપણું કામ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? શું કહે છે રજનીભાઈ, બરાબર લાગે છે? હા, જેમેશ બરાબર છે. બસ એક આપણે પ્રમાદ માંથી નીકળી જાય અને ખ્યાલ આવે તો બરાબર છે, ના ખ્યાલ આવે તો પછી મુદત પડે, પેન્ડિંગ રહે એટલે મુદત પડે, કોર્ટની ભાષામાં મુદત પડે.
તો પછી આવી રીતે આપણે આ વિડીયો કોન્ફરન્સના સત્સંગના લિંક મારીએ ને, અને આપણે આ સત્સંગ જે વિડીયો કોન્ફરન્સ આજે બે ત્રણ વાર સાંભળીએ ને, એટલે ઓર તમને બારીકાઈથી જાણવા માટેના પ્રશ્નો મળે, વાક્યરચના શબ્દ રચના મળે તમને, એટલે પછી ફરતીથી પાછું એવી રીતે એના રેફરન્સ થી વાત કરો, એટલે એમ કરતા કરતા બે ચાર સત્સંગમાં આખો વિષય ક્લિયર થઈ જાય, એટલે પ્રમાદ નો ભાગ આખો બહાર નીકળી જાય. વાત સમજાય કે ના? સત્સંગ તો બહુ ફાયદા છે, સત્સંગોમાં તો બહુ ફાયદો થાય છે. શું કહો છો રજનીભાઈ? કેટલી ઉપયોગી થાય કે ના થાય? બીજી વાર મળીએ છીએ. બોલો શું પૂછ્યું છે, સમજાય કે ના સમજાય આ વિષય? હા બસ એમાં જ મારો પ્રશ્ન હતો, એટલે તમે કીધું કે આપણને દાદાની દ્રષ્ટિ મળી જાય, એટલે આપણે એટલે જે પ્રમાણે મેં હમણાં તમારા અમદાવાદના સત્સંગો જોયા હતા, એટલે તમે જે ખાસ ભાર આપ્યો હતો કે જ્ઞાનની સમજણ પાકી કરી લેવી જોઈએ, કારણ કે જ્ઞાનની સમજણ જ આપણે જેવું જાણીએ છીએ, અમે જેવું વિચારીએ એવી રીતે હવે જ્ઞાનને ચલાવીએ જેવું જોઈતું હોય એવું, એટલે મારે જ મારી સમજણ ખાસ તો આપના સાથે કન્ફર્મ કરવી હતી કે જે તમે કીધું કે જે પહેલા હું જે અહંકાર હતો ઋત્વિજનો, જે હું છું, જે હું છું એ મારા અમન વચન કાયમમાં પડ્યો હતો અને એના અંદર હું જ કરતા છું ભોગતા છું માનતો હતો, પણ દાદાએ દ્રષ્ટિ આપી એટલે મને શુદ્ધાત્મામાં પક્ષમાં બેસાડી દીધું, એટલે હું શુદ્ધાત્મા છું. પણ હજી એ પાછલા જન્મની અજ્ઞાનતા કે કઈ લો એના લીધે, હજી પ્રમાદના લીધે એ હું શુદ્ધાત્મામાંથી ખસીને ફાઇલોના મન વચન કાયાની અંદર આવતો રહે છે એ પ્રમાદના આધીન, એટલે તન્માયકાર થઈ જાય. અને એ તન્માયકાર થાય છે અને પછી જયારે મને ખબર પડે છે કે હું શુદ્ધાત્મા છું, આ તન્માયકાર થઈ ગયા, તો પછી એમાં પ્રતિક્રમણ ખપે. પણ હવે પ્રતિક્રમણ કોનો ભાગ છે? આ જ્ઞાન અહંકાર જ મળેલું છે ને? કે આ જે ઋત્વિજ તારી અહંકાર ની પરિભાષા શું છે? કોને અહંકાર તું કે છે? એટલે અહંકાર ની એટલે જે મારી સમજણ હતી, જે સમજણ પહેલા મન વચન કાયામાં હતી, હવે હું શુદ્ધાત્મામાં છું થઈ ગઈ, અને એટલે એ જે સમજણ નો જે ભાગ છે જેને મેં વાંચ્યું હતું બુક્સ માં અને એમાં ચોપડી માં પ્રતિષ્ઠિત આત્મા કહે છે કે એ જે ભાગ છે એને અહંકાર. આ બરાબર છે પણ આ થોડી અઘરી પડી જાય ભાષા, એને કોઈ સિમ્પલ એક સૂત્રમાં બોલ્યું હોય તો જે છે જ નહીં. શું કીધું મેં ઋત્વી? જે છે જ નહીં એને અહંકાર કહેવાય. જે છે જ નહીં એ માનવી અહંકાર કહેવાય. જે છે જ નહીં એને છે કેવું એને અહંકાર કહેવાય. સમજાય ને? એટલે હવે છે જ નહીં એને છે કેવું એને અહંકાર કહેવાય. હું પૂછું કે તું કોણ છું તો તું શું જવાબ આપે? એક મિનિટ, શું કીધું તમે? પછી તમે પૂછું કે તું કોણ છું તો તું શું જવાબ આપે? હું શુદ્ધાત્મા છું. તો કે હવે આ હું શુદ્ધાત્મા છું એ છે ભાગ આવે કે નથી ભાગ આવે? છે વાળો ભાગ છે. છે વાગે એટલે એને અહંકાર ના કહેવાય. પણ આ જ્ઞાન પહેલા આપણે શું બોલતા હતા? મૃત્યુ. અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાઘાત ને સામાયિક ની આખી પ્રક્રિયામાં આવવાનું છે, અને એવી રીતે જ્ઞાતા દ્રષ્ટા અને પ્રમાદમાંથી બહાર નીકળવાનું છે. એટલે ત્યાં ગાડી અહંકાર ની આખી ટેકનિકલી ભાષા તમારે બનાવવી પડશે કોમન. એટલે શું કે જે છે જ નહીં એને છે કે છે એને અહંકાર કહેવાય. અચ્છા, સમજાય ને? એટલે પછી ત્યાં ગાડી દાખલા તરીકે શું તો કે હું ઋત્વિજ છું તો એને અહંકાર કહેવાય. બરાબર, સમજાય કે ના સમજાય? એવી રીતે દાખલા હું પટેલ છું તો એને અહંકાર કહેવાય. બરાબર,
એને એને પછી એને કોમન મૂકવું પડે કે ભાઈ અહંકાર કોને કહેવાય, તો કે જે છે જ નહીં એને છે કે છે. બરાબર છે. તો હવે અહંકાર ની નિદ્રા થઈ ગઈ કે અહંકાર નથી એને કોને કહેવાય, તો કે હું શુદ્ધાત્મા છું એટલે છે એને છે બોલ્યું. હા, એ અહંકાર ની નિદ્રા. એટલે એ અહંકાર રહી થઈ ગયો. હવે અહંકાર રહી થઈ ગયો પણ તેમ છતાં વ્યવહાર તો રહેવાનો કે નહીં રહેવાનો? હા, વ્યવહાર બાકી. વ્યવહાર રહેવાનો. એટલે સુઈ જઈશ, સવારે ઉઠીને બ્રશ કરીશ, બાથરૂમ જઈશ, ચા નાસ્તો કરીશ, પાછળ ને આપણે બિઝનેસ કરતા તો બિઝનેસ કરીશું, જોબ કરતા તો જોબે જઈશું. પણ હવે કઈ રીતે થયું? તો કે હું શુદ્ધાત્મા છું એટલે જે છે ને છે કીધું, એટલે આ બધા જ વ્યવહાર અહંકાર જ થઈ ગયા. આપડે તો આ વ્યવહાર ને અહંકાર કહીએ છીએ ના, તને સ્પષ્ટ થઈ ગયું કે જે છે ને છે કીધું એટલે હું શુદ્ધ આત્મા છું, તો વ્યવહાર આનો આ જ રહેશે. પણ બધા વ્યવહાર અહંકાર જ થઈ ગયા. અને જે છે જ નહીં એને છે કહે છે કે હું ઋત્વિક છું, તો તું સારામાં સારો વ્યવહાર કરે તેમ છતાં એને અહંકાર કહેવાય. સમજાય કે ના સમજાય? એટલે બહુ બહુ ટેકનિકલી અહંકાર ની પરિભાષા છે. અહંકાર ની એનાથી પણ એક કોમન વ્યાખ્યા બનાવવી પડે. કઈ? તો કે જે છે જ નહીં એને છે કે છે. બરાબર છે. એને અહંકાર કહેવાય. એટલે પછી તમે આ બધા દાખલા ગણી શકો. વાત સમજાય કે ના સમજાય? પણ હા, હજી પ્રમાદ પ્રમાદ કઈ જગ્યાએ થાય છે હજી? એટલે પ્રમાદ પ્રમાદ જે છે, પ્રમાદ આપણને રહ્યો નહીં. ક્રમિક માર્ગમાં પ્રમાદ આપણને લાગુ પડે. બરાબર છે. અક્રમમાં પ્રમાદ, અક્રમમાં પ્રમાદ આપણને લાગુ ના પડે. આજે પ્રમાદ શબ્દ છે એ ક્રમિક માર્ગનો શબ્દ છે તમારે. અચ્છા. પણ તેમ છતાં આપણે આ ચારિત્રમો છીએ એને તમારા બધા જ વ્યવહારો ઉભા રાખીને, સારા ખોટા બધા જ વ્યવહારો ઉભા રાખીને આ જ્ઞાન આપેલું છે. બરાબર. આખો આખો પ્રયોગ જ્ઞાની પુરુષનો છે. આપણો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર પ્રયોગ નથી. ના, એટલે આખો પ્રયોગ જ્ઞાની પુરુષનો છે. એટલે ઘણા બધા વ્યવહારોમાં આપણે ક્યાં ને ક્યાં આપણી રીતે એનું મૂલ્યાંકન કરી નાખીએ. હા, એટલે એ રીતે આપણે અટકી જઈએ. બીજો પ્રશ્ન કરું કે તને દુઃખ ગમે કે ના ગમે તો શું જવાબ આપીશ? ના ગમે. એમ કે ના ગમે. હવે સુખ ગમે અને દુઃખ ના ગમે એ બે વાક્ય બોલ્યો એટલે શું થયું? તું નદીના પ્રવાહ જેમ વહેતો થયો કે અટકી ગયો? પ્રમાદ શબ્દ ના લાગુ પડે. ક્રમિક માં પ્રમાદ શબ્દ લાગુ પડે. અચ્છા. કારણ કે અહંકાર થી અહંકાર કાઢવાનો છે અને અહીંયા તું સ્વભાવમાં આવી ગયો એટલે આ બધા શબ્દો આપણને લાગુ ના પડે. બરાબર છે. એટલે સ્વભાવમાં રહીને મારે ચારિત્ર જાણવાનું છે, આખું આ વચન કાયને જાણવાની છે. સ્વભાવમાં રહીને જાણવાનું છે એટલે તને કોઈ ડિપ્રેશન એલિવેશન નહીં આવે. હા, એના કોઈ ભી પ્રયત્ન તું કરીશ ને સફળ જાય કે નિષ્ફળ જાય તને ડિપ્રેશન એલિવેશન નહીં આવે. હા, આ સમજાય ને? પેલા અહંકારમાં તો તું સફળ કે નિષ્ફળ થઈશ ને તો તને ડિપ્રેશન એલિવેશન આવશે. પણ તોય ઘણી વખતે જે સંજોગોના પેલા ના લીધે એના અંદર તન્મયાકાર થઈ જઈએ, એટલે એનો મતલબ એ ટાઈમે હું ચૂક્યો જોવા જાણવાના સ્વભાવમાંથી, આ ચારિત્ર જાણવાના. ઓરિજિનલ ઋત્વિક તું તન્મયાકાર નથી થતો. હા હા, અંદર થી તો પણ આપણને લાગુ નથી પડતો. હવે તમને દ્રષ્ટિ મળી છે એટલે તમને તમારી ભૂલો દેખાવાની ચાલુ થાય છે. હવે ભૂલો દેખાવાની ચાલુ થાય છે ત્યાં ગાડી તમે એ દેખાવાની ચાલુ થાય છે એની જગ્યાએ જુદો શબ્દ વાપરો છો કે હું તન્માયાકાર થઈ ગયો. આ તમને જ્ઞાન નતું મળ્યું તો તમને તમારી ભૂલ દેખાતી હતી? ના,
નથી દેખાતી. હવે જ્ઞાન મળ્યું એટલે તમને ભૂલો દેખાય છે, તો ભૂલો દેખાય છે કે તમે તન્માયકાર થાવ છો? એ સમય નથી દેખાતી, પાછળથી દેખાય છે, એટલે એ ટાઈમ માટે તન્માયકાર કહેવાય. એ સમય દેખાય કે ના દેખાય, પણ ખરેખર તમને ભૂલો દેખાય છે કે તમે તન્માયકાર થાવ છો? ના, ભૂલો દેખાય છે, જે થઈ લીધી દેખાય છે, તન્માયકાર થતા જ નથી. એટલે આ વાક્ય પણ રોંગ છે. વાત સમજાય કે ના સમજાય? હા. પ્રકાશમાં ભૂલ દેખાય તો પ્રકાશમાં તન્માયકાર થાય. પ્રકાશમાં ભૂલ દેખાય, ભૂલ દેખાય, અંધારામાં ભૂલ દેખાય નહીં, અને ભૂલ દેખાય નહીં માટે તન્માયકાર થાય. તો આપણે તન્માયકાર લાગુ જ નથી પડતું. તો એટલે તું શુદ્ધાત્મા થયો એટલે પ્રકાશ થયો, એટલે પ્રકાશમાં ભૂલ દેખાય છે, તું તન્માયકાર નથી થતો. હા, સાચા અર્થથી તન્માયકાર નથી થવાતું, એ વખતે નથી દેખાતી, પણ દેખાય. એટલે ચારિત્ર મોહ આટલું સમજવાનું બાકી છે, એટલે ત્યાં આગળ આપણે તન્માયકાર શબ્દ બોલીએ છીએ, પ્રમાદ બોલીએ છીએ. પણ હું શુદ્ધાત્મા છું એટલે જ્ઞાન થયું, એટલે બીજા શબ્દમાં જ્ઞાન એટલે ક્રિયા નહીં પ્રકાશ. એટલે પ્રકાશમાં ભૂલ દેખાય છે, તું તન્માયકાર નથી થતો. હવે હું ઋત્વિક છું તો એને અંધારું કહેવાય છે. એટલે અંધારામાં હંમેશા એ તન્માયકાર થાય. હા, સમજે ને? અને અજવાળામાં એને તન્માયકાર થવો તો ના થાય. તને ભૂલ દેખાય છે? ભૂલ દેખાય છે, એકચ્યુઅલી ભૂલ દેખાય છે. વાત સમજાય કે ના સમજાય? હવે જેમ જેમ તું સત્સંગ કરીશ ને, આ વિડીયો કોન્ફરન્સમાં જોઈન થઈને પ્રશ્નોત્તરી થશે, એક ભૂલ દેખાય પછી બે દેખાશે, બે દેખાય પછી ચાર દેખાશે, ચાર દેખાય પછી સોળ દેખાશે. જેમ જેમ તું આ પરિચય છે, હજાર લાખો કરોડો દેખાશે, પણ કરોડો ભૂલ દેખાય છે, પણ તું તન્માયકાર નથી થતો. પણ તમે કઈ ખાલી ભૂલ દેખાય તો કઈ બંધ થઈ જવું છે, તો આ કરોડો ભૂલ કેમ દેખાય છે? માટે સાબિત કરે છે કે હું તન્માય ના નથી થતો ભાઈ. ભૂલ અને તું જુદો છો. પ્રતિક્રમણ, તો પ્રતિક્રમણ ક્યાં આવે છે મેસાનંદજી? તો ક્રમણ કઈ જગ્યાએ થઈ જાય? એટલે પ્રતિક્રમણ છે તે ઋત્વિક સમજ ઉપર, કે પ્રતિક્રમણ તો કોને માને છે કે પહેલા મને? એટલે મારા ખ્યાલથી તો એવું હતું કે આજે જે હું તન્માયાકાર માનતો હતો, એટલે એ વખતે ધારો કે કોઈ સંજોગ આવે, એ વખતે જયારે ક્રોધ માન મોહ માયા ઉભા થાય અને હું એને સપોર્ટ કરી દઉં, અને એ વખતે પછી મારાથી એટલે સપોર્ટ કરી દઉં, એટલે ક્રમણ થયું કહેતો હતો, અને એટલે એનો પછી પ્રતિક્રમણ. પાછળથી જયારે મારે મારી ભૂલ સમજાય કે એ ક્રોધને સપોર્ટ નતો કરવાનો, ત્યારે એની પ્રતિક્રમણ કરવું પડે. ઋતુનો જે વ્યવહાર આવે છે, એ ઋતુનો જે વ્યવહાર છે, તો કે એ જે ચારિત્ર મોનો ભાગ છે, એ ચારિત્ર મને જોવા જાણવાનો છે, એને પ્રતિક્રમણ કહેવાય. સમજાય કે ના સમજાય? એમાં કશું સુધારો નથી, ખાલી જ્ઞાતા દ્રષ્ટા પણ. એટલે એ જે ઋત્વિજના સંયોગો આવે છે, એ સંયોગોમાં કોઈ પણ વ્યવહારનો એ કરતા ના બને. કોઈ બી વ્યવહાર આવે છે અને ભોગતા ના બને, એટલે જ્ઞાતા દ્રષ્ટા રહે, એટલે એ પ્રતિક્રમણ થયું તમારે. પણ એ જ સમય જ્ઞાતા દ્રષ્ટા ના રહ્યા હોય તો? હે, જ્ઞાતા દ્રષ્ટા એ તો મુમેન્ટ ના રહ્યા હોય એ સમય, એટલે એમ ચારિત્રમોમાં એ વખત ના રહેવાય તો કોઈ વાંધો નથી. જયારે બી રહેવાય ત્યારે એ તમારે પરફેક્ટ થઈ જાય, એને જ પ્રતિક્રમણ થઈ જાય જયારે એ વખતે જાણી લીધું પછીથી. એટલે આ ઋત્વિજનો ચારિત્રમો વાળો ભાગ છે, એટલે ત્યાં ગાડી પ્રતિક્રમણ ની પ્રક્રિયા જ્ઞાતા દ્રષ્ટાની છે. સમજાય ને? એટલે એને કોઈ દાખલાથી સમજવું હોય તો, દાદા ભગવાન જયારે અમને બધાને જ્ઞાન આપતા હતા ને, ત્યારે ટાંકીનો દાખલો આપતા હતા. ટાંકીમાં પાણી ભરાય છે અને ટાંકીની અંદર જે પાણી ભરાયું છે એ ખાલી થાય છે. હવે તમને જ્ઞાન આપ્યું એટલે ટાંકીમાં ભરાતું પાણી બંધ કરી દીધું, એટલે કોક બંધ કરી દીધો, ડિસ્કનેક્ટ કરી દીધું. હા, સમજાય કે ના સમજાય? એટલે હવે એ ટાંકીમાં પાણી ભરાતું બંધ થઈ ગયું, એટલે ડિસ્કનેક્ટ થઈ ગયું. તો હવે ટાંકીમાં ભરાયેલું પાણી છે, એનું પ્રતિક્રમણ કરવું એટલે જોવું જાણવું, કે બીજું કઈ કરવું? જોવું જાણવું, જેવું છે એક્ઝેક્ટલી દેખવું.
ટાંકીમાં પાણી ભરેલું છે એ જ નીકળે છે, એમાં ચોર નો રોલ આવે, સાવકાર નો રોલ આવે, સારા માણસ નો રોલ આવે, લબાર માણસ નો રોલ આવે. આ સમજે કે ના સમજાય? ટાંકીમાં પાણી ભરાયેલું છે નીકળે છે, હવે એનો તું કરતા બને છે, એનો તું ભોગતા બને છે. સમજાય કે ના સમજાય? હા એ સમજાય. એટલે પૂર્વ નું અતિક્રમણ છે એ આજે તમારે ફળ આપવા સમજ જરૂરી છે. એ પૂર્વ ની દિલીપ તારે સમજ કરવાની છે. અને આ ટાંકીમાં જે પાણી ભરે છે ખાલી થાય છે એના જ્ઞાત અવસર છે, એમાં હું તન્મય આકાર થઉં છું. એનું પ્રતિક્રમણ એટલે જ્ઞાત દશા એનું પ્રતિક્રમણ છે. પણ અતિક્રમણ શું છે કે પૂર્વે હું ઋત્વિક છું એ બિલીફ ના હિસાબે આ બધું ટાંકીમાં પાણી ભરાયું છે. એટલે બાય રિલેટિવ વ્યૂપોઇન્ટ થી ઋત્વિક છું અને બાય રિયલ વ્યૂપોઇન્ટ થી શુદ્ધ આત્મા છું, એટલે નિશ્ચય પ્રતિક્રમણ થયું. અતિક્રમણ છે, જીવતું નથી. તેમ છતાં બાળકો આંગળી કીધે ત્યાં જ્ઞાન ની ભાષા નથી બોલવાની, ત્યાં આગળ બે કાન પકડવાના છે, સોરી 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 ભૂલ થઈ ગઈ, અને અંદર સમજવાનું કે આ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. હા અને એને જ પુરુષાર્થ કીધો છે કે જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જ પુરુષાર્થ છે. એટલે પુરુષાર્થ એટલે ક્રિયા નથી. હા પુરુષાર્થ એટલે તમારું ચંચળપણું, તમારું કંપામન પણ બંધ થઈ જાય છે. એટલે અટકવાનો ભાગ, આશ્ચર્યનો ભાગ, પ્રશ્નનો ભાગ પૂરો થઈ જાય છે. એટલે કોઈ પણ પ્રકારનું કંપાયમાન પણ કે સ્પંદન નથી આવતું. સમજાય કે ના સમજાય? આ રીતે છે આખું બધું. હા એટલે આજે ચારિત્ર મો જો ઊંચો નીચો થતો હોય એટલે એ વખતે એક્ઝેક્ટલી જોઈ નથી જાણી શકતા, પણ પાછળથી ખબર જોઈ જાણી શકાય ધીરે ધીરે. આ ટાંકીમાં ભરેલું પાણી નીકળે છે એમાં તન્માયકારે નથી થતો અને પ્રમાદ નથી થતો. ટાંકીમાં ભરાય અને ખાલી થાય, ખાલી થાય અને ભરાય, તો પછી ત્યાં એ તન્માયકાર અને પ્રમાદ ની પરિભાષા બની છે. એટલે એમાં એવું કે એવું મેં વાંચેલું હતું કે ફાઇલ નંબર એક ને આજ્ઞા આપેલી છે અને ફાઇલ નંબર એકે આજ્ઞા પાડવાની છે. હવે એ આજ્ઞા મારે પાડવાની છે કે ફાઇલ નંબર એકે પાડવાની છે? ફાઇલ નંબર એક એટલે મન વચન કાયા ખાલી, એટલા એ ફાઇલ નંબર એક છે. એટલે આપણો પ્રકાશ એ ફાઇલ નંબર એક ને આપીએ છીએ, ફાઇલ નંબર એક બધું બરાબર કરે છે. બરાબર છે. એટલે એનો અહંકાર જે વિપરીત થાય છે એ અહંકાર ને સમ્યક કરી નાખે છે. બરાબર. જોવા જાણવાથી અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનથી એને સમ્યક કરી નાખે છે. ઋત્વિક વાત સમજાય કે ના સમજાય? ના સમજાય. સમજાય સમજાય. બરાબર. રોનક બરાબર લાગે છે? હા જયમેશ આનંદજી. શું સમજાયું કહો રોનક? આપણે જે વસ્તુને નથી એને માની લઈએ અને એવું જ માનીએ કે હજુ પણ એ પાછળ આપણી પેલી જે ભ્રાંતિના પક્ષમાં આપણે બેસી જઈએ કે હા હું જ રોનક છું ને પછી પ્રતિક્રમણ કરીએ, એ પેલું શું કહેવાય કે આપણે પેલા ઘાંચીના બળદ જેવું થાય કે વલવ્યાને જ વલવ્યા કર્યા હોય. એટલે વી જસ્ટ ટર્ન ઓન ઇન સર્કલ એન્ડ સર્કલ બટ વી ડુ નોટ ગેટ આઉટ ફ્રોમ દેટ સર્કલ. એટલે એને જે અહંકાર ની ભાષા એટલે મેં એને ક્લિયર કર્યું કે જે છે જ નહીં એને અહંકાર કે છે અને છે એને અહંકાર નથી કેતા. હવે છે જ નહીં એટલે પછી એને દાખલો આપ્યો કે ભાઈ હું ઋત્વિક છું એ બિલીફ ને અહંકાર કહેવાય, હું પટેલ છું તો એ બિલીફ ને અહંકાર કહેવાય, હું ગ્રેજ્યુએટ છું તો એ બિલીફ ને અહંકાર કહેવાય, હું એન્જિનિયર છું તો એને અહંકાર કહેવાય. હવે એ રીતે કે હવે તમે
તમે શુદ્ધાત્મા થયા પછી બી બોલશો કે હું રોનક છું, હું એન્જિનિયર છું, પણ એને અહંકાર ના કહેવાય. તે કહેવાય તમારે ના કહેવાય. એટલે બે અહંકાર ની બે રીતની પરિભાષા આપણે સમજવી પડશે કે જે છે જ નહીં એને છે કે છે. વાત સમજ્યા ને? હવે હવે છે ને છે કીધું એટલે હું શુદ્ધાત્મા છું. ત્યારે કોઈ પૂછશે તો બોલવું પડશે ને કે હું રોનક છું, એને અહંકાર કહેવાય? તો કે એને તન્માયાકાર કહેવાય? ના. તો કે એને અટકી ગયો એટલે પ્રમાદ કહેવાય? ના. ના કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એને અહંકાર ને પણ આગળ ડેપમાં લઈ ગયો કે અહંકાર એટલે જે છે જ નહીં એને છે કહે છે. એટલે એમાં પછી આ બધી જ વસ્તુ આવી જાય. એટલે છે ને છે કીધું તો વ્યવહાર આનો આ જ રહેશે. એટલે પૂછશે તો હું રોનક છું, ખ્યાલ આવે કે નહીં? આ કોને કર્યું? તો મેં કર્યું. તેમ છતાં એને અહંકાર ના કહેવાય, એને તન્માયકાર ના કહેવાય, એને પ્રમાદ ના કહેવાય. વાત સમજાય ને? ક્રિયા એની જ રહેશે, દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે શું થઈ ગયો? એટલે એને એક અવસ્થાના રૂપમાં લેવાનું હોય. શું કહે છે? એને એક અવસ્થાના રૂપમાં લેવાનું હોય. કોને અવસ્થાના રૂપમાં લેવાનું? એટલે કે સપોઝ એક આ એન્જિનિયર છું, તમે જોબ કરો છો, એ બધું એક અવસ્થા છે. જે લાઈક જે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ નો ભાગ કીધો તે એરો આ એટલે અવસ્થાના રૂપમાં ના. અહીંયા તમને ટેકનિકલી અહંકારની પરિભાષા બતાવી. આપણે ટેકનિકલી અહંકારની પરિભાષા બોલતા નથી. અને શાસ્ત્રમાં કોઈ બોલે ને એવી રીતે આને અહંકાર કહે, આને અહંકાર, આને કે અહંકાર. હવે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા. હવે શુદ્ધાત્મા થયા પછી બી કોઈ પૂછશે જ ને કે તમે કોણ છો? તો કે હું રોનક છું. આ સમજે ને? શું ભણેલા છો? તો કે હું એન્જિનિયર થયો છું. હવે હું એન્જિનિયર થયો છું, હું રોનક છું. તેમ છતાં હવે અહંકાર ના કહેવાય. કેમ? તો કે છે ને છે કીધું અને નથી ને નથી કીધું. હવે છે ને છે કે છે ત્યારે રાગ નથી થતો, અને નથી ને નથી કે છે તો એને દ્વેષ નથી થતો. એટલે વિતરાગ વ્યવહાર થયો. વ્યવહાર આનો આ જ વ્યવહારો, પણ એને વિતરાગ વ્યવહાર કહેવાય. રોનક વાત સમજાય કે ના સમજાય? નિલેશ વાત સમજાય? હા બરાબર સમજાય. બરાબર સમજાય ગઈ. પછી મિતુલ ને વાત સમજાય? હા સમજાય. ભારતીબેન તમને સમજાવી? ભરતભાઈ સમજાઈ ગયું? હા બસ બરાબર છે. બરાબર બરાબર સમજાયું. આ છે જ નહીં એ તો બહુ બહુ પાવરફુલ શબ્દ. પાવરફુલ દાદા, મેં તો એમાં ગાળા થઈ ગયા હતા દાદા. આ પરિભાષા આપી પ્રોબ્લેમ છે હું નો જ છે. એટલે કે હવે હું નો પ્રોબ્લેમ છે એટલે હું ને મારી નાખવાનો કે નહીં મારી નાખવાનો? મારી નાખે. એટલે પછી મેં કીધું ના, હું નો પ્રોબ્લેમ નથી. હું ક્યાં વપરાય છે એના આધારે અહંકાર અને પ્રોબ્લેમ છે તમારો. એટલે હું ખોટે જગ્યાએ વપરાયો છું. હું રૂપે જ છું, હું ખોટે જગ્યાએ વપરાયો છું. એટલે જે છે જ નહીં એને છે કે છે. હવે દાદા છે એને છે કીધું એટલે હું શુદ્ધ આત્મા છું. તો હવે અહંકાર કહેવાય ખરો કે ના કહેવાય? એટલે અહંકાર ને આવી રીતે બાય રિલેટિવ ઉપર ને બાય રિયલ ઉપર થી બે રીતે સમજવું પડશે. જે છે જ નહીં એને છે કે છે. એટલે આ તમને સમજાઈ ગયું. એટલે તમારું જોવા જાણવા પણ ચાલુ થઈ જાય છે, અને જોવા જાણવા પણ ચાલુ થાય છે. એટલે તમારે ક્યાંય અટકવાનો કે પ્રમાદ નો ભાગ આવતો નથી. એ ભૂલ નું પ્રતિક્રમણ કરવાનું છે કે હું કરું છું ને મને થાય છે, એ અને એમાંથી ખસીને હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું માં આવી જઈએ એટલે પ્રતિક્રમણ થઈ ગયું. અને
એને શીતલ આમાં ખસવાનો ભાગ નથી, પ્રશ્નોત્તરી દ્વારા ઓટોમેટિક એ પોતે વિલય થઈ જાય છે. પ્રશ્નોત્તરી થાય એટલે એમાં આખું કરતા પણ ઉડી જાય છે. પ્રશ્નોત્તરી થાય એટલે એમાં તમારે ભોગતા પણ ઉડી જાય છે. એ કરતા ભોગતા પણ ઉડી જાય તમારે, એટલે ત્યાં ઘડી જ્ઞાતા દ્રષ્ટા પણ ચાલુ થઈ જાય છે. હવે જ્ઞાતા દ્રષ્ટા પણ એટલે પ્રકાશ હોય, એ પ્રકાશ હોય તો પછી ત્યાં ઘડી અટકવાનો ભાગ રહે ખરો? ના પ્રશ્નોત્તરી દ્વારા હજી વિષય ને ક્લિયર કરવાનો બાકી રહેશે. ઓ બરાબર. તમે જે પ્રશ્ન કરો છો એ તમારી સ્ટાઇલ થી કરો છો. હા, હવે ક્લિયર નથી થતા એટલે તમારા ડે ટુ ડે લાઈફ ના વ્યવહારની વાતો કરીને એ ક્લિયર કરવા પડે. એક્સ વાય સપોઝ કરીને ક્લિયર ના થઈ શકે. બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આપણે સામાન્ય સંજોગોમાં આપણા ડે ટુ ડે લાઈફ ના વ્યવહારો ખુલ્લા કરીને વાતો નથી થતી. હા, એટલે પછી આ તમને હંમેશા ગુંચવણ મૂંઝવણ રહ્યા જ કરશે. તો હું તમને મને ખાસ ઉપયોગ વસ્તુ શું છે તે સમજવી છે, હજુ મને ક્લિયરલી સમજાતું નથી. તમે કહ્યું કે જો બ્રશ કરતી વખતે બ્રશ કરે તો એ પ્રમાદ ના કહેવાય. એ તમે બ્રશ કરો છો તો તમે કરી શકો છો, એટલે બંધાય નથી કે બંધાય છો? ના, બંધાયેલા નથી. તે વખતે એટલે ચા બનાવી શકો છો, ચા પી શકો છો, તમે બંધાયેલા નથી. બરાબર છે. હા, એટલે ઓલરેડી તમારું એ સબ્જેક્ટમાં વિઝન ક્લિયર છે, એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું છે. બરાબર. સમજે ને? એટલે એનો મીનિંગ શું થયો? અક્રમ વિજ્ઞાનમાં વિતરાગ વિજ્ઞાનમાં અવસ્થાઓ ક્રિયાઓ વ્યવહારો બદલવાના નથી, તમારી સમજણને બરાબર કરવાની છે. બરાબર છે. અને સમજણ તમારી બરાબર થઈ ગયું એટલે તમારું કામ થઈ ગયું. પણ તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છવાસ અસ્થિ મજ્જા ને બ્લડમાં સમજણ બરાબર કરીને નિવેડ આવે એવું તમે લાવ્યા નથી. તમારી સમજણમાં બધો સુધારો કરે ફેરફાર કરે એવી સમજણ તમે તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છવાસ અસ્થિ મજ્જા ને બ્લડમાં લાવેલા છો, એટલે તમને ગમે તેટલા જવાબ આપશો તો તમારે પાછું ગોળ ફરીને એની જ જગ્યાએ ઉભું રહેવાનું રહે. હવે આપણને જે સત્સંગો થાય છે એ સત્સંગમાં તમારે તમારી જાત જોડે વાત કરીને પછી તમારે વિડીયો કોન્ફરન્સ ના સત્સંગમાં જોઈન થવું પડે. એટલે શીતલને ચેતવવી પડે કે જો આ તારી શૈલી જુદી છે અને અક્રમ વિજ્ઞાનની શૈલી જુદી છે, એટલે કોઈ બી આપતા પુત્ર આવશે તો એની શૈલીથી તું એને સાંભળ સમજ અને જોવા પ્રયત્ન કર. ઓકે, તો એ ધીમે 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 એ વિષય અક્રમ વિજ્ઞાનનો તને સમજાય છે કે ક્લિયર થશે. ઓકે. બાકી ભાઈ ડિફોલ્ટ જ આપણે એ બધું કરવા પણ અને સુધારવા પણ લઈને જાય છે. બરાબર. અને અક્રમ વિજ્ઞાનમાં કરવાનું કે સુધારવાનું નથી, ખાલી સમજણ જ બરાબર કરવાની છે કે બીજું કઈ કરવાનું છે? સમજણ જ બરાબર કરવાની. બરાબર કરવાનું. એટલા માટે કવિરાજ તમારે ગાઈ ઉઠ્યા બોલી ઉઠ્યા અને લખી ઉઠ્યા. તમારે શું કીધું? સમજ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. તો હવે સત્સંગ શું આવ્યો? સમજણ ને બરાબર કરવા માટેનો સત્સંગ રહ્યો. હવે તારા પ્રશ્નમાં સમજણ ને બરાબર કરવા માટે પ્રશ્ન કરે છે કે સુધારો વધારો કરો છે ટાઈપના પ્રશ્ન કરે છે? એટલે કરવાનું ને ન કરવાનું, સુધારવાનું ને ન સુધારવાનું. હા,
હા સમજાય. કનુ દાદાએ સૂત્ર આપ્યું છે ને હિન્દીમાં, દર્શન હિ મોક્ષ કા કારણ હૈ. સમજણને બીજા શબ્દમાં દર્શન કહેવામાં આવે છે. દર્શન મોક્ષ નું કારણ છે, એટલે કોષ છે, બીજ છે, શીર છે. સમજણ જ બરાબર કરવાની રહી, પણ બાય ડિફોલ્ટ જ આપણે કરવા પણ લઈ આવ્યા છીએ, ન કરવા પણ લઈ આવ્યા છીએ, ભોગવવા પણ લઈ આવ્યા છીએ. એટલે પછી એ રીતે જ આપણા પ્રશ્ન પૂછાય છે, એ રીતે જ આપણે જોવાનું, જાણવાનું ને સાંભળવાનું ભાગ થાય. શીતલ વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. ઋત્વિક શું કહે છે? ના બરાબર છે, એટલે આ સમજણ બરાબર તમે કીધું એમ લઈને આવ્યા છીએ. એટલે એ જ અજ્ઞાનતા છે કે જે અટકાવે છે સમજણ બરાબર. એ ચારિત્ર નું આપણને અહિયાં દાદા નું જ્ઞાન સમજવા માટે કાર્યાન્વિત કરવું કે ક્રિયાવિત કરવું, તમારે એ જ આપણને અટકાવે છે. એના માટે તો આ સત્સંગ ગોઠવીએ છીએ, વિડીયો કોન્ફરન્સ ગોઠવીએ છીએ આપણે. આપણે ટેકનિકલ માણસ હોય, એન્જિનિયરિંગ ભણેલા હોય, તો આપણે લેથ ઉપર કોઈ પાર્ટસ બનાવતા હોય, તો એ પાર્ટસ બનાવો તો કેટલી બારીકાઈ હોય કે ના હોય. હવે એને કટ કરવો છે કે બીજું કરવું હોય, પણ એક દોરા ભાર કટ કરવાનો, એનાથી વધારે કટ થઈ જાય તો પાર્ટ બની ના શકે પ્રોપર. બઉ જ એને લેથ ઉપર ચડાવવો પડે ને ઉતારવો પડે ને પેલા ફિટ કરવો પડે ને એવી રીતે વાતોમાં પણ એવી રીતે બધી વસ્તુ કરે કરતા કરતા થાય, ત્યારે પછી આખી તમારી સમજણ પરફેક્ટ આવે. એટલે જે તમે લઈને આવ્યા છે બાય ડિફોલ્ટ, કે ભાઈ આ કરવાનું ન કરવાનું, સુધારવાનું ન સુધારવાનું, એ બધો ભાગ ધીમે ધીમે પછી ન્યુટ્રલ થઈ જાય. એટલે આ ફાઇલ નંબર એક સાથે જે વાતચીત કે છે જમેશાનંદજી, એ આ ચારિત્ર મોના સામે સમજણ ફિટ કર 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 રાખવાની એ જ વાત છે. આ ફાઇલ નંબર એક સાથે વાત કરવાની આ રીતે જ કરવાની છે. પણ ફાઇલ નંબર એક ની જોડે વાત કરવી એટલે પહેલા આવા બધા સત્સંગો એટેન્ડ કરવા પડે, કનુ દાદાજીના, આપતા પુત્રોના, એવું અક્રમ વિજ્ઞાન નું વાંચન કરવું પડે, આપતવાણી નું વાંચન કરવું પડે, આપતા સૂત્ર નું વાંચન કરવું પડે. વાત સમજાય ને? એ બધું વાંચન કરો, એ પછી તમે ફાઇલ નંબર એક જોડે પોતે પોતાની જોડે વાત કરે તો પછી તમારો અભ્યાસ સ્વાધ્યાય બહુ સરસ રીતે ખુલ્લો. નહીંતર તો આ બધી વસ્તુ ના કરો તો એને મેન્ટલ કહેવાય. રાત્રે બબડે તો બધા આજુબાજુ વાળા ગભરાઈ જાય કે શું થયું, એટલે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દે તમારે. વાત સમજે ને? એટલે આ બધું આ કનુ દાદા નું સાંભળવું પડે, બધા આપતા પુત્ર નું સાંભળવું પડે, આપતા વાણી, આ તો બધું એ બધું તમારી પાસે મટીરિયલ આવે અને પછી તમે જે વાતો કરો તો તમને બધી વસ્તુ થાય. એ બધું હોય પણ તમે છતાં આ જગત જોડે લિંકમાં રહેવું પડે, એટલે પેપર ન્યૂઝ બધું એ બધું વાંચવું ને સાંભળવું પડે, ત્યાર પછી તમે એવો સંજોગ આવે તો તમે એ સંજોગને ન્યુટ્રલાઇઝ કરી શકો, એટલે તમારું દર્શન પરફેક્ટ કરી શકો. ઋત્વિક વાત સમજાય કે ના સમજાય? કોઈ બી એક ઠેકાણે આવી ગયા તો પછી તમારું આ પોતે પોતાની જોડે વાત કરવાનું બંધ થઈ જાય. અચ્છા, ના આપણે સામાન્ય સંજોગોમાં એકાંતિક થઈ જઈએ છીએ. સમજાય ને? એટલે પછી પોતે પોતાની જોડે વાત કરવાનો ભાગ પછી બરાબર બનતો નથી. સમજાય? પોતે પોતાની જોડે વાત કરવાનું બરાબર બનતો નથી, તો દાદા એ પોતે પોતાની જોડે વાત કરવા માટેનો બહુ સરસ આપ્યો હતો. દરોડામાં 40-50 ડોક્ટરો ને ભેગા કર્યા હતા અને એક પ્રશ્ન મૂક્યો ડોક્ટર સામે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ છે? શું કે છે? ના જરાય નહી. જરાય નથી? પછી કોઈ અપમાન કરે છે તો તમને ગમે છે કે દુઃખ થાય છે? એટલે એ વખતે તો દુઃખ થઈ જાય છે, પણ પછી ખબર પડી જાય છે કે જવાબ આપે એ જવાબ રિયલાઇઝ કર્યા વિના આપે છે. તું ભણેલો છું એટલે બોલી શકે છે, પણ જો તું કોઈ તને અપમાન કરે દુઃખ ના લાગતું હોય તો પછી આ તારે જવાબ કરે છે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી.
સ્વતંત્ર સંજ્ઞા જેની શક્તિ નથી તો કોઈની તાકાત નથી કે તારું અપમાન કરે. ચારે બાજુથી એને કર્યું નથી એટલે હવે તું તારી જોડે વાત કરવા જાય તો એ મેન્ટલ જ બની બને. એટલે ડોક્ટર ને આવું કીધું ને કે સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ છે, તો ડોક્ટરે શું જવાબ આવ્યો કે દાદાજી આવો પ્રશ્ન કેમ કર્યો, તો કે હોય જ ને એમ કે. એટલે દાદાએ વાક્ય પૂરું કર્યું કે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. એટલે તરત જ બધા ડોક્ટરે કાન પટ્ટી પકડી, યસ યસ દાદાજી યુ આર રાઈટ. સમજાય કે ના સમજાય? પણ પછી આગળ દાદાજીને કોઈએ પૂછ્યું નથી ડોક્ટર માંથી કોઈએ, અને પછી જય સત્યાંગ કહીને જતા રહ્યા. સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી એવું એને સ્વીકાર્યા પછી એ વાક્ય પૂરું થઈ જાય છે કે આગળ કઈ કહેવા માંગે છે? આગળ છે કે એ પ્રમાણે કશું વસ્તુમાં સ્વતંત્રતા નથી, એટલે આગળ કઈ કહેવા માંગે છે. પણ ડોક્ટરે તો પૂછ્યું નહીં, એટલે પોતે પોતાની જોડે વાત કરે તો કાંડોળ થઈ જશે. હા, એટલે આગળ કઈ કહેવા માંગે છે એટલે શું કહેવા માંગે છે? ધારો કે દાદાજી અને ડોક્ટર જોડે વાત કરી એટલે એ ડોક્ટર ને દાદાજીની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. પણ એ એવું નથી કહેવા માંગતો, એવું કહેવા માંગે જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. વાત સમજાય કે ના સમજાય? ઋત્વિજ, હા સમજાય. વાક્યની અંદર આવું પણ છુપાયેલું છે. આપણે વાર્તાલાપ કર્યો એટલે થયું કે ભાઈ આ ઋત્વિજ ની નથી ને મારી નથી, પણ આગળ એવું સૂચવે કે જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. વાત સમજાય ને? હવે જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ ને એટલે વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? આગળ હોય, હા આગળ કહેવા માંગે છે, આગળ કઈ કહેવા માંગે છે? હવે જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ ને એટલે આગળ શું કહેવા માંગે છે? કે કોઈ બી વ્યક્તિએ ઋત્વિજ ને હેરાન કરવો હોય કે ને મદદ કરવી હોય તો એ સ્વતંત્ર હેરાન પણ ના કરી શકે ને મદદ પણ ના કરી શકે. ઋત્વિજ વાત સમજાય કે ના સમજાય? એટલે હવે હું આવો જવાબ આપું ને એટલે કે જયમેશભાઈ તમે આપતો પુત્ર થઈને આ ફેંકા ફેંક કેમ કરો છો? આ સમજાય કે ના સમજાય? જો અને મને મદદ કરી, અને મને મદદ કરી, આ મને નુકસાન કરે છે અને આ પાઠ ઉપર બેસી અને પાછા દાદા ભગવાન ના આપતા પુત્ર છો અને આવું આવું બધું ફેંકા ફેંક કેમ કરો છો? એટલે મેં કહ્યું ના તમારી વાત બરાબર છે કે એને તને મદદ કરી, એને તને મદદ કરી, આ તને નુકસાન કરે છે, પણ સ્વતંત્ર છે કે જેટલો હિસાબ છે એટલી તને મદદ કરશે ને જેટલો હિસાબ છે એટલું નુકસાન કરશે. એક્ઝેક્ટલી હિસાબ જેટલો, જેટલો હિસાબ છે એટલું જ મદદ કરશે ને જેટલો હિસાબ છે એટલું જ નુકસાન કરશે. એટલે સ્વતંત્ર નથી કોઈ, સ્વતંત્ર ના. જો આ પોતે પોતાની જોડે વાત કરવું આ શું છે સમજાવવા માંગુ છું. હવે આ વાક્ય અહીં પૂરું થઈ ગયું કે હજી આગળ કઈ કહેવા માંગે છે? હજી આગળ આવે, હજી આગળ કહેવા માંગે છે. સમજે ને? હવે આટલી બધી ડિટેલ તો કોઈને ગમે જ નહીં, કોઈ આટલી ડિટેલ માં જાય તો કે માથું ખાધા વિના રહે ને ભાઈ, ચા પીવી પડશે પાછી એવું કહેશે. એટલે પોતે પોતાની જોડે વાત કરે એટલે આખો કનુ દાદા નો સત્સંગ સમજવો પડે, આપતા પુત્ર નો અને પાછા બધા જ આપતા પુત્ર નો સમજવો પડે, એક નો નહીં પાછો. દરેક ઉત્તર પશ્ચિમ પૂર્વ પશ્ચિમ અને એના ખૂણા હોય, ઉત્તર પેલું નૈઋત્ય ખૂણો અને પેલા ખૂણા બધે એવા એવા બોલે ને તો બધું સાંભળવું પડે. પછી આપતા વાણી, આપતા સૂત્ર અને આ બધું ન્યૂઝ ને બધું જગત માં ચાલે છે, બધું ધ્યાનમાં આવે પછી તું તારી જોડે વાત કરે તો સરસ રીતે તને સાયન્સ હાથમાં આવે તમારું. સાચું ને? અને આમાંનું કઈ બી તું કેન્દ્રમાં ના લે અને તારે તો જાતો હોય તો બધું મેન્ટલ થઈ જાય. સાચી વાત છે. તું જાતે કે ના સમજાય? સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ હજી આગળ પણ કહેવા માંગે છે. એટલે તમે કહેતા એ પ્રમાણે પૂરો દાખલો ગણો જોઈએ. આખો પૂરો દાખલો એટલે દર્શન ચોખ્ખું કરવાનું રહ્યું. એટલે કે દર્શન હી મોક્ષ કા કારણ હે, એટલે કોઝ છે, ઇફેક્ટ નથી. કોઝ એટલે કોઝ એટલે બીજા શબ્દમાં બીજ કહેવાય, એને ઇંગ્લિશમાં કહો તો સીડ્સ. અને પછી જેવું બીજ હોય એવું ફળ મળે તમને. તમારે તો કઈ બિઝનેસ બરાબર કરવાનું ને, પણ તમારે પછી એના મહેનત આખી બને તમારે, એમાં આપણે પછી ત્યાં કરતા ભોગતા નહીં બનવાનું, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. બરાબર. એટલે
એ વાક્ય હજી આગળ પણ કહેવા માંગે છે. એટલે શું કહેવા માંગે છે કે અત્યાર સુધી જે કરતા ભોગતા ને માલિકે પણ આની સાયકોલોજી ઇફેક્ટ તમને પ્રવર્તે છે. અણુ પરમાણુ શ્વાસ ઉચ્છવાસ અતિ મજ્જા ને ગર્ભમાં, એટલે આ વાક્ય આખું તમને ન્યુટ્રલાઇઝ કરે છે. હવે આ પ્રશ્નોત્તરી થઈને પોતે પોતાની જોડે વાત થઈ એટલે જ્ઞાતા દ્રષ્ટા એટલે તમારું દર્શન જ્ઞાન ક્લિયર થયું, એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ ખુલ્લું થયું. હવે જ્ઞાતા દ્રષ્ટા પણ ખુલ્લું થયું એટલે જેમ છે તેમ દેખાયું, એટલે હવે તું પાણીના પ્રવાહના જેમ વહેતો થઈશ કે અટકી જઈશ તું? જે આવે એને એ પ્રમાણે જોઈ લઈશું, જેવું હશે એવું જ પ્રવાહની અંદર વહેતો. પ્રવાહના જેમ થઈ ગયો એટલે પછી તન્માયાકાર ના કહેવાય કે કહેવાય તમારે? ના, તન્માયાકાર ના કહેવાય. ભારતીબેન તમે કે આજે બોલતા નથી, આ છોકરાઓએ માઇક લઈ લીધું છે. આજે આ લાઈન મારી સરખી નથી, અડધું સંભળાતું નથી મને ક્લિયર. કદાચ પછી યુટ્યુબ ઉપર પાછો જોઈશ, કારણ કે એટલા બધા વર્ડ્સ બધા કટ ઓફ થઈ ગયા છે. પણ સમજ પડી તમે શું કહેવા માંગતા હતા એ. આમાં પછી મારે એક પૂછવું હતું કે આ ખબર નહીં કઈક વાંચતી હતી, અક્રમ વિજ્ઞાન કે કઈ વાંચતી હતી, એમાં એક શબ્દ એક સેન્ટેન્સ આવ્યો હતો, અજાણપણે જાણવાનું. એટલે શું અજાણપણે જાણવાનું, એટલે કેવી રીતે અજાણપણે જાણવાનું? આપણે એ બધા સૂત્રો પર નહીં બહુ પડવું, આપણે તો દાદા દાદા કરવું બધું. કારણ કે આ બધું જાણવું એટલે બધું કરવા પણ આવે, તમારે ગોઠવાઈ જઈએ આપણે બધું. અજાણપણે જાણવું એ બધા બહુ પૂછાઈ જઈએ આપડે બધું. આપડે તો દાદા અને અક્રમ વિજ્ઞાન આપડે લઈને બેસી જવાનું. આ બધા હજી રીતે કાઢવાનું, અમારે શું કરવા એ બધું કળાકૂટ કરવા? અમને સિમ્પલ આપો ને. ભારતીબેન ને કુંમર છે આમાં તો અમુક અમુક વસ્તુ ને જાણીને પછી શું આવે દાદા દાદા કરવાનું. હવે દાદા દાદા એટલે દાદા દાદા એટલે શું કે દાદા ના ગુણલા ગાવાના છે, અને દાદા ના ગુણલા ગાવો ને તમારે, એટલે પછી કવિરાજે બોલી ઉઠે કે દાદા ના ગુણ લાગા છે ને માની જરાશે જે થાશે. હવે આ આ આ દાદા ના ગુણ ગાય એટલે માની જાય, પણ આ પૂછ પૂછ કરે આ ઉંમરે તો દાદા ના ગુણ ના ગાવાનું બંધ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? અને તમે બધા થોડા પેલા ભણેલા હોય અને પાછા યુએસએ ગયા હોય ધરમધક્કે બધું ચાલતું હોય એટલે. ના, તેમ છતાં તમારું જે પૂઠ્યું મજબૂત હોય, સાંભળવાનું સમજવાનું આ તે બધું મજબૂત હોય, તમારે પણ ગમત પણ કરીએ છે. અને આ જવાબ ને એવી રીતે આપવા માંગે છે કે આ બધી વસ્તુ જાણવું પણ એ ગૂંચાઈ જાય, કારણ કે જાણીને છેલ્લે આપણે એ કહીને કે કરવા જશે અને થશે નહીં એટલે શું થશે, એને જે પ્રાપ્ત થયું છે ત્યાં ગૂંચાશે. રોનક વાત સમજાય કે ના સમજાય? એટલે હવે એમને આ ભાગમાં શું હોય કે દાદા ના ગુણલા ગાવાના છે. આજે બધી વાતો થાય, ઓહો આ દાદા નું જ્ઞાન કેવું છે, આટલું બધું સરળ, આટલું બધું સરળ, આટલું બધું સરળ. આ સમજાય? અને જેવા દાદા ના ગુણ લાગ્યા એટલે તરત જ મહાનિદ્રા છે. જે મહાનિદ્રા એટલે પતિ ગયો, આ અત્યારે જ તમારું કામ થઈ જાય. ભારતીબેન વાત સમજાય કે ના સમજાય? શું કહે છે ઋત્વિક કેવો હશે તું?
જયમેશાની સાચી વાત કરો છો તમે, કારણ કે આ બધું જે જાણવાનું છે એટલે આ બધા ઘણું બધું જાણવાનું વાંચવાનું છે, એટલે ઘણા બધા શબ્દો અને ઘણી બધી વસ્તુ બુદ્ધિ બધું ફિટ કરતી હોય છે કે આ અહીંયા 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 એમાં ને એમાં એમાં ને એમાં પછી આ ઋત્વિજ બીજું બધું ફિટ કરવાની અંદર વધારે રહી જાય છે કામ કર્યા સિવાય. એટલે ઋત્વિજ કેવું છે, દાદાએ બહુ સરસ કીધેલું, જેને બધું જ જાણ્યું અને પોતાને નથી જાણ્યું અને કશું જ નથી જાણ્યું, અને જેને પોતાને જાણ્યો અને બીજું કશું જ નથી જાણ્યું એને બધું જ જાણી લીધું છે. હવે આ એમનો જે પ્રશ્ન છે એ બીજું જાણવાનો ભાગ છે, અને દાદાએ જે તમને જણાવી દીધું છે એને નથી જાણતા, એને મૂકી એને જાણ્યું છે, પણ હવે એને બહાર લાવવાનું છે. કેવી રીતે કે દાદાના ગુણ લગાવવાના છે. કીર્તન ભક્તિ જે પોતે ગાતા હતા અને ગવડાવતા હતા, બહુ મોટો ભાગ. એટલે દાદાએ તો બહુ છેલ્લે છેલ્લે તો એવું કીધું કે હવે આ જ્ઞાન ના પ્રયોગ ની પણ જરૂર નથી, હવે આ દાદા દાદા કરશે ને તો એમાં જ એને જ્ઞાન થઈ જશે. એમને બહુ ટેકનિકલી કીધું, એટલે કે શરૂઆતમાં આ દાદા ભગવાન જે શબ્દ રચના છે એની એલર્જી બધાને હતી કે આટલા ભગવાન ઓછા છે તો આ નવા ભગવાન આવીને ઉભા રહ્યા છે, એટલે એના આધારે કહીને તું આ બોલજે તો એને વાંધો પડી જાય. નિલેશ વાત સમજાય ને, પણ જેમ જેમ દાદાનું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું એટલે હવે કોઈને દાદા ભગવાનના અસીમ જીજીકારો માટેની એલર્જી નથી. એને ખબર પડી ગઈ ભાઈ આ કોઈની ભક્તિ નથી કરતો, મારી અંદર જે તત્વ છે એને દાદા ભગવાન કહેવામાં આવે છે, ને એ મારી ભક્તિ કરું છું, એટલે સ્વરૂપની કીર્તન ભક્તિ કરું છું. એટલે પછી કીધું કે ભાઈ આ દાદાની ધૂન ગાશે તો એ ગાતા ગાતા જ એને જ્ઞાન થઈ જશે. એટલે દાદાને પણ 4 ડિગ્રી પૂરી કરવાની હતી ને એમાં આ દાદા ભગવાનના અસીમ જીજીકારને કેન્દ્રમાં મૂકેલો છે, એટલે પોતે પોતાની ભક્તિ કરે છે. જેમ પોતે પોતાની જોડે વાત કરે ને કામ થઈ જાય, પોતે પોતાની ભક્તિ કરે એટલે કામ થઈ જાય. નિલેશ વાત સમજાય કે ના સમજાય? એટલે આટલું તો નક્કી હોવું જોઈએ કે આપણે કે દિવસમાં 10 મિનિટ તો થવી જ જોઈએ. આમ કરું ને 10 મિનિટ ઓછામાં ઓછું 10 મિનિટ, અને તમે ગુચાઈ ગયા મુજાઈ ગયા તો એક કલાક બોલે તો માગે તે મને માગનાર ભૂલે. એટલે દાદા હાજર થઈ જાય છે, જ્યાં બી જ્યાં હોય ત્યાંથી હાજર થઈ જાય છે. એટલે દાદા દાખલો આપતા હતા, 10 મિનિટ કેમ કીધું છે ને કલાક કેમ કીધું છે, કે 10 મિનિટ બોલો એટલે એ ફળ આપવા સન્મુખ થાય, એટલે 10 મિનિટ બોલો એટલે બીજા બધા વ્યવહારથી તમે મુક્ત છૂટા થાવ છો. એમાં દાખલો આપતા હતા કે ભાઈ આ બિલોરી લેન્સ હોય તમારે, મેગ્નિફાઇંગ લેન્સ હોય, તો એ સૂર્યના કિરણો એની પર કેન્દ્રિત કરો અને કાગડિયા પર એ મૂકો તમારે તો કાગડી બળી જાય, એ રીતે 10 મિનિટ પછી તમે કેન્દ્રિત થાવ છો, સ્થિર થાવ છો, એટલે ફળ આપવા સન્મુખ થાય, અને 1 કલાક બોલે તો એ કાગડી બળી જાય, એટલે પાપો ભસ્મીકૃત થઈ જાય, માંગે તે મળે, એટલે ભગવાન ખુલ્લા થઈ જાય. એટલે દાદા ભગવાનના અસીમજી કારણે એ તમે જોયું ને, રજનીભાઈ જોયેલું છે, દાદા જયારે એન્ટર થતા હતા ત્યારે ધૂન બોલાય અને દાદા જે દર્શન આપતા હતા એમાં કેટલાય પાપો ભસ્મીકૃત થઈ જાય, અને દાદા જતા હતા ત્યારે જે આમ ખૂણામાં જાય આમ ઉચકીને લઈ જાઓ આમ લઈ જાઓ જે દર્શન આપતા હતા એમાં કેટલા પાપો ભસ્મીભૂત થઈ જાય. નિલેશ તારે જોવાનું નથી, આવે રજનીભાઈ પૂછશે તો એ તને વર્ણન કરશે. સમજાય કે ના સમજાય? દાદા એટલું, અને લોકો પણ આમ દાદાની ધૂન ને એ માથે તપલી મારે ને એ કરે એના માટે ધક્કા મુક્કી કરે તમારે, એટલી મોટી વસ્તુ. હા સમજાય ને, દાદાને 4 ડિગ્રી ખૂટતી હતી તો એના માટે એ આજ કરતા હતા, બીજું કશું નથી, પોતાની ભક્તિ કરતા હતા. એટલે સ્વરૂપની કીર્તન ભક્તિ કીધું, પોતે પોતાની ભક્તિ કરીએ છીએ, પણ ચિત્રની અંદર દાદાને રાખવાના. હા, તમને કનુ દાદાનું જ્ઞાન મળ્યું છે તો કનુ દાદાને તમારા ચિત્તમાં રાખવાના, અને કનુ દાદાની જગ્યાએ દાદા ભગવાન આવી જાય તો કે એમને ખસેડવાના નથી. અને દાદા કે કનુ દાદા બેમાં બે અલગ નથી, કારણ કે દાદા ભગવાન કોઈ વ્યક્તિને નથી કહેવામાં આવ્યું, તત્વને કહેવામાં આવેલું છે. પણ સામાન્ય સંજોગોમાં
વિતરાગ માર્ગ, મોક્ષ માર્ગ, અક્રમ વિજ્ઞાન સજીવનતાનું મહત્વ બતાવે છે. એટલે સજીવન મૂર્તિના લક્ષ્ય વિના જે કઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન છે. સમજાય કે ના સમજાય? એટલે અત્યારે દેહ ધારણ કરેલો આ ભાગ છે કર્મદાતાનો, એટલે એ સજીવન વ્યક્તિ, સજીવન મૂર્તિ તમને બહુ ઊંચું ફળ આપે. આ સમજાય કે ના સમજાય? પણ દાદા ભગવાન કોઈ વ્યક્તિ નથી, પણ તમારા નિધિધ્યાસનમાં જે સજીવન છે એ નિધિધ્યાસનમાં હોય તો એ ઉત્તમ ફળ આપે તમારે. એટલે એ રીતે છે. હવે તેમ છતાં એવું બને કે દાદાના ભાગમાં દાદાના પ્રસંગો બહુ જ છે. એટલે કોઈ બી ધારો કે અમને પૂછો તો અમારી પાસે દાદાના પ્રસંગોની વાતો બહુ નીકળશે. તનુદાદાના પ્રસંગોની વાત નીકળે પણ ઓછી હોય. તનુદાદા દાદાના પરિચયમાં હતા, પણ જે સત્સંગમાં આવવાનું કરવાનું પણ એ કોઈ દિવસ બોલતા નતા. એમની હાજરી હોય પણ હાજર હોવા છતાં ગેરહાજર રહેતા હતા. એટલે ક્યાંય તમારે એ વિશેષપણું નતું, લઘુત્તમ પણ હતું. એટલે જેમ દાદાના બધા જીવતા દાખલા મળે એવા દાખલા બહુ ઓછા મળે. એટલે અમને દાદાની વાત કરો એટલે અમે તો મોટા દાદાના વખાણ કરીએ. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી રીતે બધું હું અમે કરીએ એટલે તમે એવું ના હોય આપણે, પણ તેમ છતાં દાદા કોઈ વ્યક્તિ રૂપે નથી, એ તત્વ રૂપે છે. એટલે પછી તમારે સમજી જાઓ તો તમારે પછી ક્યાંય પ્રોબ્લેમ ના આવે. બરાબર છે. અને આપણે આરતી અને વિધિ કરીએ એ વખતનો ઉપયોગ કેવી રીતે રાખવાનો? એ વખતે એમ ફાઇલને કહી દેવાનું કે હવે એક ચિત્તની હાજરીની અંદર આરતી ને વિધિ ને બધું કરો અને આપણે જોયા જાણવા રહેવાનું, એવું દાદા એ મેં વાંચ્યું. આપણને એ ફ્રી એ કુદરતી તમને એવા સેન્ટર્સ મળે, તમારે ઉપયોગ પૂર્વક આરતી ને વિધિ કરી છે તો કુદરતી તમને સેન્ટર્સ બને. હું તમને આપું કે અમુક રીતે ઉપયોગી થાય પણ પછી ના થાય, પણ તમારે સિન્સિયરલી આરતીની વિધિ કરવી છે એટલે એ રીતે કુદરતી તમને એવું વાક્ય મળી જશે. બરાબર. અને વાક્ય મૂકો અને પછી એ તમારે કરવાનું પાછળ. અને આપણે બીજા ભગવાનના અને બધા દર્શન કરતા હોઈએ, ધારો કે મંદિરમાં અને બીજા દેવી દેવીઓના દર્શન કરતા હોય એ વખતે ઉપયોગ કઈ રીતે રાખવો એમ? એટલે એમાં કેવું હોય કે ભાઈ સમય તો બીજા બધા ભગવાનના દર્શન કરતા તો ત્રિમંત્ર બોલવાનું ભાગ હોય છે અને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલવાની હોય છે. બોલો એટલે એ બધા પહોંચી જાય એને દર્શન. એટલે આપણો વ્યવહાર ઊંચા પ્રકારનો થઈ જાય. બરાબર. હવે એ તમે ના કરો તો વ્યવહાર તો કરવો જ પડે, મંદિર નો હોય, મસ્જિદ નો હોય, બીજું આપણે કોઈ ધર્મ બધો કરવો જ પડે તમારે. પણ ના કરો તો સમાજના લોકો કે ભાઈ આપણે દેખાતા નથી, આ દાદા મળી ગયા છે એટલે અહીંયા આવતા નથી, એ બધું એમને કઈક એને આંગળી કીધવાનો અવકાશ આપવાનો ના હોય. આપણી પાસે દ્રષ્ટિ છે, આપણે ત્રિમંત્ર અને શુદ્ધાત્મંત્ર પ્રાર્થના બોલવાનું ભાગ હોય. એટલે આપણે આપણી પોતાની ભક્તિ થાય છે અને આપણો વ્યવહાર પણ પરફેક્ટ થાય. એટલે વ્યવહાર પરફેક્ટ થાય છે અને નિશ્ચય પરફેક્ટ થઈ જાય. આપણે ત્યાગ ગ્રહણ ના હોય કે મને દાદા મળી ગયા એટલે આ નહીં કરવાનું, આ છોડી જવાનું, આ ખોટું છે, આમ એવું બધું ના હોય. આપણી પાસે તો બે વ્યવહાર આવી ગયા, વ્યવહાર અને નિશ્ચય, એટલે ડ્રામેટિકલ વ્યવહાર અને ઓરિજિનલ વ્યવહાર. આપણી પાસે સજીવન મૂર્તિ છે, કનુદાદાજી છે, એટલે કનુદાદાજી પાસે પણ માંગવાનું છે. આ સમજાય ને? એટલે દાદા બધા આપ્તપુત્ર ને તૈયાર કર્યા છે તો એ આપ્તપુત્ર ને પણ ધ્યાનમાં રાખીને કરો. મહાત્મા ને તૈયાર કર્યા છે એની પાસે પણ માગી શકાય, પણ એ બધું ચરણ વિધિ ની અંદર મૂકેલું છે. વ્યવહાર નીચે ચરણ વિધિ એમાં બધું છે. હવે તેમ છતાં ઘણી વાર પૂરતું હોય તો આપણે ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ વિધિ પ્રાર્થના કે અલગ શબ્દ રચના વાપરીને કરવાનું હોય. હા તમને, પણ હવે આપણે તો બધા ફોરેન હતા, આ બધું કામ ને બધું હતા, અવકાશ ના હતો, આપણે ચરણ વિધિ ની અંદર બધું જ આવી જાય છે તમારે. હા, ઇન્ડિવિજ્યુઅલ માંગવાનું કે કરવાનું ના રહે તમારે, લાંબુ લાંબુ કરવાનું ના રહે, ટૂંક જ તમારે ચરણ વિધિ જે એક છે એક જીતથી કરો એમ જાય છે. બરાબર. શું કહે છે મિતુલ? શું કહે છે?
મિતુલ રોનક બરાબર છે? હા બરાબર છે જેમ સર. પ્રદીપભાઈ બાર બરાબર છે? બધું અવાજ ને બધું સંભળાય છે ને? હા બધું બરાબર છે. પૂછો બીજું કઈ પૂછો. આજે બહુ સરસ વાતો નીકળે છે, એટલો ધીમે ધીમે કરતા કરતા. મને ક્વેશ્ચન છે, અહીંયા જયારે હું ઓફિસમાં જાઉં. હેલો. હા બોલો મિતુલ. હું જયારે ઓફિસમાં જાઉં, જયારે સાઉથ આફ્રિકા હું આવશે મતલબ, તો જે અપર મેનેજર્સ, તો મને એવું દેખાય કે એ લોકો મતલબ આમ કઈ કામકાજમાં મતલબ જે લોકોની પોઝિશન છે એ હિસાબથી મતલબ એ લોકો નહીં હોય મતલબ કામમાં, એન્ડ દે આર લાઈક મતલબ એકદમ ફ્રી એન્ડ ઓલ છે. મતલબ જયારે હું ઓફશોર પર ઇન્ડિયામાં હતો તો લાગતું કે આમ મતલબ બહુ કામ કરે લોકો એવું હોય, તો અહીંયા જયારે આવ્યો તો કોલિગ સાથે આમ વાતચીત થઈ જાય એ લોકો માટે કે આ લોકો શું કરતા છે, કરીને એ લોકો આ પોઝિશન ડિઝર્વ નથી કરતા, તો એવું એમના માટે નહીં થવું જોઈએ, તો એના માટે શું કરવું જોઈએ? મતલબ મેનેજર્સ માટે આમ વાતચીત થઈ જાય કે એ લોકો મતલબ એ લોકો જે પોઝિશન પર એ લોકો એ પ્રમાણે કામ નથી કરતા મતલબ, તો એ લોકો આમ ડિઝર્વિંગ નથી એના માટે, એ લોકો મતલબ જસ્ટ એ લોકો યુઝ એમ જ કરે છે એ લોકોની પોઝિશન, મતલબ જસ્ટ ખાલી છે એટલે મતલબ એઝ પર એ લોકોનું વર્ક નથી જે રીતે હોવું જોઈએ એક્ચ્યુઅલ, તો એ વાત નહીં થવી જોઈએ એ લોકો માટે. બરાબર છે, એ લગભગ આવું જોઈએ. આપણે તો કેવું છે કે આપણે તો દ્રષ્ટિ મળી છે એટલે દ્રષ્ટિ પ્રમાણે એ વ્યવહારને આપણે સમેત કરી નાખવાનો. આપણે આ જે તું બોલે છે એ બોલવાનું છે કે ભાઈ આ મેનેજર છે કે સાહેબ ભાઈ કે આ બધો વ્યવહાર કરે છે, પણ જયારે તું બોલે અને આવો વ્યવહાર કરે ત્યારે એના માટેનો દ્વેષ ના થવો જોઈએ. ખોટાને ખોટો જાણવા જ પડે કે ના સમજે, એ કામ નથી કરતા અને એની પોતાની પોઝિશન સાચવવા માટે જ કરે છે, ખોટાને ખોટું જાણવો પડે પણ દ્વેષ ના થવો જોઈએ. હવે તમે ખોટાને ખોટો જાણો તો સાચા ને સાચો જાણી શકો તમે, પણ જયારે ખોટાને ખોટો જાણો ત્યારે દ્વેષ ના થવો જોઈએ, અને સાચા ને સાચો જાણો ત્યારે રાગ ના થવો જોઈએ, તો તમારો આખો સ્વાધ્યાય ને પૂરતા પરફેક્ટ થાય છે. જે તમને દેખાય છે એઝ યુઝ્યુઅલ દેખાય છે અને તરત દેખાય છે, પણ એ ફરી દ્વેષ ના થવો જોઈએ, બસ એટલું જ આપણે કરવાનું રહે. એટલે ખોટાને ખોટું જાણશો તો સાચાને સાચું જાણી શકો, અને સાચાને સાચું જાણશો તો જ ખોટાને ખોટું જાણી શકો, પણ ત્યાં આગળ સાચાને સાચું જાણો તારો રાગ ના થવો જોઈએ, અને ખોટાને ખોટું જાણો તારો દ્વેષ ના થવો જોઈએ, તો તમારો સ્વાધ્યાય પુરુષાર્થ પ્રત્યેક કહેવાય. મિતુલ વાત સમજાય કે ના સમજાય? સમજાય. તો ત્યારે જાગૃતિ તો હોય છે કે આપણે આવું મતલબ કઈ રાખવું નહીં જોઈએ, એ લોકોનું જે છે મતલબ એ રીતે ચાલશે ને આપણે આપણી રીતે રહેવું જોઈએ, જાગૃતિ તો હોય છે પણ ઘણી વાર થઈ જાય છે. સાઉથ આફ્રિકા કે યુએસએ બધું આવું કોલમ પણ હોય જ તમારે, કારણ કે અહંકાર એટલે જે છે જ નહીં એને છે કે છે, તો દરેક જ પોતાની પોઝિશન સાચવી રાખવા માટે આ બધી વસ્તુ કરે, બાકી કામ કરતા જ ના હોય. નીચેના માણસો ને જ કામ કરવાનું બધી વસ્તુ કરે, અને એ બધી ક્રેડિટ ને યસ બધો ઉપરના માણસો જ લે તમારે, પણ એ કઈ ગપ્પો નથી. આપણા બધાને એવા ગોટાળા વાળા કર્મો જ છે, એટલે એ રીતે આ બધાને એકબીજાનો પ્લસ માઇનસ થાય છે. વાત સમજાય કે ના સમજાય? તમે એવા ગોટાળા વાળા કર્મ કર્યા છે એટલે આ મળે છે, અને એના આધારે એ એનું ડેવલપમેન્ટ કરીને આગળ નીકળે છે. તમે તમારા નીચેના માણસ જોડે એવો વ્યવહાર કરીને તમે આગળ નીકળો છો, કુદરતી ક્રમ જ છે. એટલે અહીંયા આપણે વિતરાગ ભાવે આ સંજોગોને જોવાના ને જાણવાના છે. ઓકે, વાત સમજાય કે ના સમજાય? સમજાય. ના જણાશે, પણ એવું કહ્યું કે ખોટા ને ખોટું જાણો ત્યારે દ્વેષ ના થવો જોઈએ, અને સાચા ને સાચું જાણો ત્યારે રાગ ના થવો જોઈએ. બાકી ખોટા ને ખોટું જાણશો તો જ સાચા ને સાચું જાણી શકશો.
એટલે એને ઇગ્નોર નથી કરવાનું આપણે. એટલે જે જ્ઞાતા દર્શાપણાની વાત છે, જે પ્રમાદ થાય છે, એ બધો ભાગ અટકી જાય તમારો, આખું જ્ઞાતા દ્રષ્ટાપણ પૂરું થાય. અભિપ્રાય આવી જાય છે કે એ લોકો કામ નથી કરતા, કે આપણે એવી રીતે આપણે બીજા સાથે વાત કરી નાખીએ છીએ, નિંદા કરી નાખીએ છીએ, તો એનો મતલબ કે રાગ દ્વેષ થઈ ગયો. આ જે રાગ દ્વેષ થાય છે, અત્યારનો રાગ દ્વેષ નથી, એ પૂર્વનો હું ઋત્વિક છું એ બિલીફ ના હિસાબે એ થાય છે. અહીંયા તમારે એને જાણવાનો છે અને અહીંયા તમારે એને સમ્યક કરી દેવાનો છે કે આ ઋત્વિજ ને થાય છે અને હું ઋત્વિજ નથી, હું શુદ્ધાત્મા છું. બસ આટલું જ આપણે કરવાનું. આપણે આપણો વ્યવહાર બદલવાનો નથી કે આ રાગ દ્વેષ છે એટલે હવે આપણે વિતરાગ કરવું છે. આ ઋત્વિજ ને થાય છે અને હું જુદો છું. રાગ થાય છે તો ઋત્વિજ ને થાય છે, દ્વેષ થાય તો ઋત્વિજ ને થાય, હું એનાથી જુદો છું. રાગે નથી થતો, દ્વેષે નથી થતો, એવો હું શુદ્ધાત્મા છું. બસ આપણે આટલું કરી નાખવાનું. કોઈ આપણી અવસ્થા કે ક્રિયા બદલવાનું નથી. આપણું પ્રત્યેક સંયોગમાં, પ્રત્યેક અવસ્થામાં આપણું દર્શન જ્ઞાન અશુદ્ધ ના થવું જોઈએ. આ સમજાય ને? બાકી વ્યવહાર તો જેવો લઈને આવ્યા છે એવો જ નીકળશે કે બીજો નીકળશે, એ તો એવો જ નીકળવાનો. સારું ખાનું હોય અને એ કોઠી હોય તે એ બોમ્બ નો કે ફટાકડા નો રોલ કરે ખરો? ના, એ તો કોઠી જ હોય. રોકેટ હોય તો એ કોઠી નો રોલ કરે? જે ભરેલો છે નીકળવાનો છે. એટલે વાણી પણ એવી નીકળશે જ, એનો મતલબ જે આજે જે ટાઈમ થવાની છે નીકળવાની છે. એટલે આપણે અંદર આખું ચોખ્ખું કરી નાખવાનું રહે. એટલે આપણું નિશ્ચય પ્રતિક્રમણ આખું જુદું હોય, વ્યવહાર પ્રતિક્રમણ એ જુદું હોય તમારે. એટલે બે પ્રતિક્રમણ રહ્યા, નિશ્ચય અને વ્યવહાર પ્રતિક્રમણ રહ્યા. એટલે એની ભ્રાંત ભાષામાં બધું ચોખ્ખું કઈ નાખવાનું. આપડે પેલું ઇન્ડિયા ની અંદર આવ્યો અને પેલી ગાડી ચલાવતા અને પેલું લાલ લાઈટ ચાલુ થઈ ગયો તેમ છતાં આપણે ક્રોસ કરીએ એટલે પેલો પોલીસ ઉભો રાખે કે ના ઉભો રાખે? ઉભો રાખે. તમને ખબર છે કે આપણે ભૂલ કરી એટલે શું કરીએ? સાહેબ સાહેબ કરીએ કે ના કરીએ? હા, કરવી પડે. હા, નાટકીય રીતે બધું ચોખ્ખું કરી નાખવાનું વ્યવહાર પ્રતિક્રમણમાં. એટલે જે વિધિ આપી છે એ વિધિ આખી કરીને, જે આપણે દાદાની વિધિ એ બી, અને નિશ્ચય પ્રતિક્રમણ આપણું દર્શન કાચું ના પડવું જોઈએ. હા, તમે શુદ્ધ થઈ ગયા છો પણ હવે તમે મુક્ત ક્યારે થશો? મને શુદ્ધ કરશો તો થશો. એટલે એ ઋત્વિજ પાસે કરાવો એટલે પ્રકૃતિ શુદ્ધ થાય, એટલે પછી તમે એબ્સોલ્યુટ થઈ જાય, છૂટા પડી જાવ. કશું નહી, મેં કીધું હમણાં સ્નેહા ને આ જે વાત થઈ ને કે ક્વેશ્ચન પેલા જે મેનેજર લોકો ને આ તે બધી, મેં કીધું બહુ ઊંચું નીચું થતું હોય તો પછી મેં કીધું એ તો છેલ્લે એવું જ કહી દેવાનું કે ભાઈ કળિયુગ માં તો આવું જ હોય, ચલો જવા દો, પતાવો, કામ પૂરું કરો, આગળ વધો. વિનોદ આવે છે તો એ બધું ગોઠવે છે, બધું એક કરીને કરે તો સરસ. તમારે બધા એ થાય છે એ જે હશે સત્સંગ અમદાવાદ એવી રીતે કરી નાખે ચેનલ અલગ કરી તમારે. છેલ્લા મહિના થી તમારે એવી રીતે આવે છે બધા પ્રોગ્રામ મહિના દોઢ મહિના થી. યુટ્યુબમાં કે અલગ અલગ ચેનલ્સમાં અમારા બધા છે એ સત્સંગ. યા યા યા.